विद्यार्थी मित्रों, त्रण दाखला गया ने एवो जा चौथो दाखलो छे, साव सहेलो। शुं कीधुं खबर? बे गणो एस अने टी मां, एस मां 21 घटको छे, हा टी मां 32 घटको छे अने बन्नेना छेदमां 11 घटको छे। आवडे छे दीकराओ? हालो हालो, हुं करशुं अहीं एन ऑफ एस, जो आ एन ऑफ एस, एस मां केटला घटको छे? तो के 21। एन ऑफ टी, टी मां केटला घटको छे? तो के 32। एन ऑफ एस छेद टी, एस छेद टी, हालो एमां केटला घटको छे? 11। तो शुं पूछ्युं छे? एस योग टी। तो हवे सीधे सीधुं આવડે છે એસ યોગ ટી, હા એસ યોગ ટી એટલે નંબર ઓફ એસ વત્તા નંબર ઓફ ટી, યાદ આવે છે, માઇનસ નંબર ઓફ એસ છેદ ટી। આટલું સરળ છે દીકરાઓ, હાલો હાલો। 21 32, હા માઇનસ 11 આવડે? તો કે હા, હવે આ બંનેનો સરવાળો, એમાંથી આપણે 11 બાદ કરીએ, પણ આપણે પહેલા એવું કરીએ દીકરાઓ, આ 21 માંથી 11 પહેલા બાદ કરી નાખીએ એટલે વધે કેટલા? 10, ઈયામાં ઉમેરી દઈ એટલે 42। લ્યો એન ઓફ એસ યોગ ટી બરાબર 42। આમ હવે ગુજરાતી લખવું પડે, એસ યોગ ટીમાં કુલ કેટલા ઘટકો હશે? તો કે 42 ઘટકો હશે। લ્યો હાવ હેલું દીકરાઓ, આવા ચાર દાખલા થયા હો, એકદમ સહેલા છે, અઘરા છે જ નહીં। ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, બાળકો આ દાખલો પણ આવો જ છે। લ્યો હમણાં કહ્યો હતો ને ચોથો દાખલો, પેલો બીજો ત્રીજો ચોથો, એવો જ આ પાંચમો। ખરેખર તો આ દાખલો તમને મારે ક્લાસ વર્ક તરીકે એટલે કે હોમવર્કમાં દેવાનો, તો સરળ છે। જુઓ, બે ગણ એક્સ અને વાય માટે એક્સ યોગ વાયમાં 60 ઘટકો છે, ગણ એક્સમાં 40 ઘટકો છે અને બંનેના છેદ ગણ એક્સ છેદ વાય એમાં 10 ઘટકો છે, તો ગણ વાયમાં કુલ કેટલા ઘટકો હશે? આવડે એક જ સૂત્ર આપણે વાપરવાનું છે દીકરાઓ, અહીંયા આપણે લેશું એન ઓફ એક્સ, હા એન ઓફ એક્સ બરાબર 40, તો કે હા સર, એન ઓફ એક્સ યોગ વાય, હા એક્સ યોગ વાય બરાબર 60, એન ઓફ એક્સ છેદ વાય એમાં 10। હવે આપણને ખબર છે સૂત્ર કયું છે દીકરાઓ, એ તો એમ ન બદલે નહીં ના, એન ઓફ એક્સ યોગ વાય બરાબર એન ઓફ એક્સ એન ઓફ વાય માઇનસ એન ઓફ એક્સ છેદ વાય, હા આ છો એક્સ યોગ વાય બરાબર એન ઓફ એક્સ વત્તા એન ઓફ વાય માઇનસ એન ઓફ એક્સ છેદ વાય। આવડે છે દીકરાઓ, હાલો હાલો કિંમત મૂકો અહીંયા 60, અહીંયા તેથીના ત્રણ ટપકા કોણ મૂકશે? એ કે સર અમે મૂકશું, મેં તો સરસ, એન ઓફ એક્સ બરાબર 40, એન ઓફ વાય તો કે એ તો ગોતવાનો છે, એન ઓફ વાય ગોતવાનો છે માઇનસ 10। હવે 40 અને 10 એટલે કેટલા થાય? 50। ના ના, એ કે સર માઇનસ છે, મેં તો સરસ, તો 40 માંથી 10 જશે એટલે 30, એન ઓફ વાય પ્લસ 30। હવે આપણે આવડે છે આ 30 આ બાજુ આવે માઇનસ થાય, એન ઓફ વાય બરાબર 30 30, આમ ગણ વાય માં કુલ 30 ઘટકો હોય, કેટલા ઘટકો વાય? 30। લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ, જો એક્ઝામ્પલ 6 છે ને બાળકો, 70 વ્યક્તિઓના જૂથમાં એટલે એક સમૂહ એવો છે, 70 છે વ્યક્તિઓ, હવે આની અંદર 37 વ્યક્તિ એવા છે
કે જે કોફી પીવે છે, કોફીને પસંદ કરે છે, રૂમની કોફી પીવે છે, અને 52 વ્યક્તિઓ ચા પસંદ કરે છે, ચા પીવે છે. ક્લિયર? દાખલો આગળના જેવો ગણી ગયા છીએ, રકમવાળો દાખલો છે દીકરાઓ, આવડે છે. ધારવું પડે, આપણે હવે શું ધારશું? ધારો કે ગણ એ એમાં કોણ હોય? તો કે કોફી પસંદ કરનાર વ્યક્તિઓ. કોફી પસંદ હોય એવા. હવે ગણ બી, એટલે કે ચા પસંદ હોય તેવા વ્યક્તિઓ. હા, સરસ. હવે આપણે અહીંયા શું છે? તો કે સાવ સહેલું, એન ઓફ એ, એન ઓ એ, એટલે કોફી પસંદ કરે. કોફી કોણ પસંદ કરે છે? તો કે 37 વ્યક્તિ, 37. હા, એન ઓફ બી, મને કે મને ખબર છે ચા પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા 52. હવે એને જે પૂછ્યું છે, જો ધ્યાન દેજો, આ આગળ આપણે વ્યવસ્થિત રીતે સમજાવી દીધું છે, ચર્ચા થઈ ગઈ. દરેક વ્યક્તિ આ બંને પીણામાંથી ઓછામાં ઓછું એક પીણું પસંદ કરે જ છે. એટલે આપણે જે વાત કરતા હતા, આ યાદ આવશે તમને, હમણાં જ સમજાઈ જશે. આ એ, આ બી, આટલા છે ને, આ એ માત્ર કોફી પસંદ કરે એ છે. અહીંયા જે છે ને, એ માત્ર ચા પસંદ કરે, અને માત્ર કોફી પસંદ હોય. અહીંયા જે છે એને માત્ર ચા પસંદ હોય, અને આ જે છે બંનેના છેદ ગણમાં એને ચા અને કોફી બંને પસંદ હોય. એ તો સમજાય છે ને દીકરા? એ કે હા સર, આ તો અમને સમજાય છે. મેં કીધું તો અહીંયા હોય એ મને કે સર, એને ચા કે કોફી બંનેમાંથી એક પણ પસંદ ન હોય, એ બધા અહીંયા હોય. અહીંયા જે હોય ને 12, અહીંયા બધે એ કેવા હોય? તો કે એને ચા કે કોફી પસંદ નથી. એટલે અહીંયા સ્પષ્ટ કીધું, દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક પીણું પસંદ કરે છે. એનો મીનિંગ કાં અહીંયા છે, કાં અહીંયા છે, અને કાં અહીંયા છે. અહીંયા નથી. ફરીથી, ઓછામાં ઓછું એક, સમજાયું તો? ઓછામાં ઓછું એક એટલે એક અથવા એકથી વધારે, એનો મીનિંગ એવો થાય બાળકો. ઓછામાં ઓછા 5, એનો મીનિંગ શું થાય? 5 અથવા 5થી વધારે, 5થી ઓછા તો નહીં જ, એવો મીનિંગ થાય દીકરાઓ. હા, આપણે એમ કે ઓછામાં ઓછા 10, એનો મીનિંગ શું થાય ખબર? 10 કે 10થી ઓછા કે વધુ, કે વધુ. ક્લિયર? ઓછામાં ઓછા 10 એટલે 10 કે 10થી વધુ, પરંતુ 10થી ઓછા તો નહીં જ, એવો મીનિંગ થાય. વધુમાં વધુ નો, એ કે મને આવડે, વધુમાં વધુ 5 એટલે 5 અથવા 5થી ઓછા, પરંતુ 5થી વધારે તો નહીં જ, એવો મીનિંગ થાય. હાલો હાલો, એટલે આપણને આઈડિયા આવી ગયો કે અહીંયા કોઈ છે નહીં. એટલે ઓછામાં ઓછું એક પીણું તો પીવે જ છે, એટલે એન ઓફ એ યોગ બી, એ આપણી ટોટલ સંખ્યા છે 70. હવે તમારે શું ગોતવાનું છે? મને કે આપણે ગોતવાનું છે. હાલો હાલો, તમે મારી સાથે હશો તો જ આપણે ગોતશું ને. તમે એકલા એકલા ગોતો એને તો તમારે કહેવાય. હાલો, કેટલી વ્યક્તિ કોફી અને ચા બંને પીવે છે, પસંદ કરે છે, એટલે એનો છેદગણ મેળવવાનો. તો હવે સીધે સીધું સૂત્ર, હા, એન ઓફ એ યોગ બી મને કે આવડે છે, એન ઓફ એ પ્લસ એન ઓફ બી માઇનસ એન ઓફ એ છેદ બી છે ને, સરળ જ હોય દીકરા. હાલો હાલો, અહીંયા મૂકો 70, એન ઓફ એ તો કે 37, આ કે ના, સાચી વાત છે દીકરા. અહીંયા તો કે 52, આ આપણે ગોતશું હો ભાઈ, ગોતવાના છે. તો આને ઉપાડી આ બાજુ લાવશું, ધન થશે, અને 70 ને પેલી તરફ. ચાલો ચાલો, એન ઓફ એ છેદ બી ધન, આ બે નો સરવાળો 89 માઇનસ 70, આ 70 આ તરફ આવ્યા, આ બે નો સરવાળો 89, બાદબાકી કરો
19 એટલું an ઓફ a છેદ b આ શું છે બાળકો આમ ચા અને કોફી હા બંને પીણા પસંદ કરનાર બંને પીણા પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા વ્યક્તિઓની સંખ્યા કેટલી મળે દીકરાઓ 19 હા વહેલું છે ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ સાતમો દાખલો છે ને બાળકો આપણે ગણ્યા હા આવશેલા દાખલા હા હા હમણાં ગણ્યો ને એવો જ દાખલો રકમ વાંચો મજા આવે એવું છે જો 65 વ્યક્તિઓનો આખો સમૂહ છે ને એમાંથી 40 વ્યક્તિઓ ક્રિકેટ પસંદ કરે છે એટલે ક્રિકેટ રમે છે કેટલા 40 હમણાં જ આપણે કોફી અને ચાની વાત કરી હતી યાદ છે તો કે હા હવે એવી જ રીતે 10 વ્યક્તિઓ છે ને એ ક્રિકેટ અને ટેનિસ બંને પસંદ કરે છે એ ક્રિકેટ રમે છે અને ટેનિસ રમે છે હવે આપણે આની અંદરથી વિચારવાનું છે જો કે ઓછામાં ઓછી એક રમત રમે એ તો ફાઇનલ જ છે એવું કીધું છે ને એટલે અહીંયા આપણે ગણ એ એમાં શું લખશું તો કે ક્રિકેટ પસંદ હોય એવા અહીંયા શું લખશું ટેનિસ આની અંદર બે દાખલા પૂછ્યા છે ને બહુ સરળ હાલો પહેલા ચાલુ કરીએ એન ઓફ એ યોગ બી હા એન ઓફ એ યોગ બી એટલે 65 હવે એન ઓફ એ કેટલા છે તો કે 40 પછી એન ઓફ એ છેદ બી હો જો આ એ 10 છે એન ઓફ એ છેદ બી એ કેટલા છે 10 આયુ તો કે હા સર હાલો અહીંથી આપણે એન ઓફ બી મેળવશું ચાલો ચાલો એન ઓફ એ યોગ બી એટલે 65 40 એન ઓફ બી માઇનસ 10 યાદ આવી ગયું તો કે હા સર તો આ 40 માંથી 10 જાય એટલે 30 એ 30 આ બાજુ આવે એટલે માઇનસ થાય એન ઓફ બી બરાબર 35 આ 35 શું છે ખબર દીકરા તો કે ટેનિસ પસંદ એટલે આ દાખ આ જવાબ છે કેટલા વ્યક્તિઓ ટેનિસ પસંદ કરે છે એ આ જવાબ છે આમ 35 વ્યક્તિઓ ટેનિસ પસંદ કરે છે હવે સમજવાનું છે દીકરાઓ હવે જ આ દાખલો ઉપર પૂછ્યો ને માત્ર ટેનિસ પસંદ હોય એવા હાલો હાલો એકદમ સરળ દીકરાઓ હવે અહીંયા તમને મેં સમજાવ્યું હતું યાદ છે હા આવું બધું આપણને આવડે છે અહીંયા શું હતું આખે આખું તો કે ક્રિકેટ પસંદ હોય આ આખે શું હતું ટેનિસ પસંદ હોય અને આ શું હતું ક્રિકેટ અને ટેનિસ પસંદ હોય તો આ શું છે આ ભાગ મને કે માત્ર ટેનિસ પસંદ હોય યાદ આવે છે તો કે હા સર તો હવે આપણે લખીએ માત્ર ટેનિસ પસંદ હોય એનો મીનિંગ શું બી માઇનસ એ એમાંથી આ એ છે બી બાદ કરવાનો આ બી માઇનસ એનો મીનિંગ તો એ તો સમજાઈ ગયું બરાબર એન ઓફ બી માઇનસ એન ઓફ એ છે બી ક્લિયર કારણ આ એન ઓફ બી એટલે 35 આની આખાની અંદર 35 છે આખામાં એમાં 10 તો અહીંયા છે આખા આ વર્તુળની અંદર એટલે કે ગણ બી ની સભ્ય સંખ્યા 35 છે આખામાં દીકરા અહીંયા અહીંયા એમાં અહીંયા 10 છે છેદ તો પછી આના ભાગમાં કેટલા આવે 25 એ અહીંયા લખવાનું છે 35 ઓછા 10 એટલે શું થશે 25 એન ઓફ બી માઇનસ એ આમ હા માત્ર ટેનિસ પસંદ હોય માત્ર ટેનિસ પસંદ હોય એવા વ્યક્તિઓની સંખ્યા શું થશે દીકરાઓ તો કે 25 આ સમજાઈ ગયું તો કે હા સર ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે આઠમો દાખલો ભણી લઈએ સેલો દાખલો છે આઠમો